आराध्य भगवान ब्रजेश तनयस् तद्धाम वृंदावनम रम्या काचिदुपासना व्रजवद्वर्गेना तया कल्पिता श्रीमद्भागवत पुराण यमलम प्रेम पुमार्थो महान श्री चैतन्य महाप्रभुर्मत इदम् नायत्र आग्रह परः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय उदीरये श्रीमन्तास्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तनं हृदियंतस्त भद्राणि विदुनोति सुहृत्सता नष्ट प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। वंदेहं श्रीगुरोः श्रीगुरो श्रीयुत पदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साधद्वैतं सावधूतं परिजन सहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादां सहगण ललिता श्रीविशाखावतांश्च नवनीरदनिन्दित कांतिधरं रसोसागर नागर भूपवरं शुभवंकिमचारु शिखंड शिखिं भज कृष्ण निधिं व्रज राजसुतम् आलोकचंद्रग्लसद वनमाल्यवंशी रत्नांगद प्रणय केली कला विलासु गोविंदमादि पुरुषामं त्रिभंगललितं नियत प्रकाशं गोविंदमादि पुरुषं तमाहं भजामि। राधिका सरोदइंदु निंदिमुख मंडली वंदिये श्रीपाद पद्मा वृषभानु नंदिनी वृषभानु नंदिनी वृषभानु नंदिनी। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। आजे सोमवारे पांचमी मे तीजी मे त्रीजी मे सोमवार 2021 अपने पुनः ग्रंथराज भागवत जी नु सेवन करवा भेगा थया छे। अपने ग्रंथराज भागवत जी माथी छठो स्कंद पहलो अध्याय अजामिल नो जे प्रसंग छे एनु अध्ययन एवं चर्चा करी रहा छे। छेल्ले आपणे गया सोमवारे पहला अध्याय छठा स्कंद नो पहला अध्याय नो अजामिल प्रसंग में 64मो श्लोक संपन्न करेलो अने आज पाछला जे श्लोक हतो एनु तात्पर्य ए छे के विष्णुदूत अने यमदूतोनो संवाद चाली रह्यो छे। यमदूतो अजामिलने लेवा आव्या छे एना पापनो घड़ो एटलो बधो वध्यो छे पण अंतकाळे नारायण नामनुं उच्चारण करे छे एना दीकराने बोलावे छे गभराहटमां एनो नानो दीकरो रमी रह्यो छे त्यां आगळ एनी पासे ज अने ए ज समये वैकुंठथी विष्णुदूत पधार्या। विष्णुदूतोए यमदूतोने टोक्या अने कह्युं के हवे तमने आ जीव उपर अधिकार नथी अने ए विष्णुदूत ना टोकवाथी यमदूतो एक अजामिलनी जे जो इतिहास छे ए केवा लाग्या सरस प्रश्नावली अने उत्तर आपवामां आवे छे
આ અધ્યાયો અને પછી એના પછીના પણ બે અધ્યાયોમાં, બીજા અને ત્રીજા અધ્યાયમાં પણ, અને દંડનો કોણ ભાગી છે, જે કર્મીઓ છે એ દંડના ભાગી છે, અને ધર્મ શું છે, તો ધર્મ વિશે જે યમરાજ પાસેથી યમદૂતોએ સાંભળેલું એ વિષ્ણુદૂતોને ધર્મ વિશે વિષ્ણુદૂતોએ પૂછ્યું, એ કારણસર એ લોકો જવાબ આપવા લાગ્યા. અને એ લોકો ને જે રોકટોક કરવામાં આવી હતી એના સંબંધમાં આગળ એનો અજામિલનો ઇતિહાસ, જેથી એ લોકો પોતાનું જે ધર્મનું પાલન કરી રહ્યા હતા યમદૂતો, હરે કૃષ્ણ, એ સ્વાભાવિક હતું કે યમદૂતો વિષ્ણુદૂતોને ને એ લોકો પુરાવા સાથે એ લોકો ઇજામિલનો ઇતિહાસ સંભળાવીને કે ખરેખર આ પાપી જીવ છે એટલે અમારો અધિકાર છે. અને ઇતિહાસની અંદર અજામિલ એક બ્રાહ્મણ પુત્ર નવયુવક હતો, એના પિતાને રોજે પૂજા પાઠ યજ્ઞ આદિમાં સહાયતા કરતો, વેદ વેદાંતનું પણ એને અધ્યયન કરેલું હતું, અને રોજે એની નિત્ય કર્મ હતું, નિત્ય ક્રિયા હતી, નિત્ય સેવા હતી કે વનની અંદર જઈ ને ફૂડ ફળ ઇત્યાદિ સામગ્રીઓ ભેગી કરે અને પૂજાની અંદર સમર્પણ કરવા માટે. એક દિવસ પાછો ફરી રહ્યો હતો ત્યારે એને બજારની અંદર એને એક વૈશ્યા અને એક શૂદ્રને જોયા, આલિંગન કરતા, પીધેલા હતા, લથડિયા ખાતા, અને વૈશ્યાના જે અંગવસ્ત્ર હતું એ પણ બરાબર ઢંકાયેલું નહોતું, અને જેથી એ આકર્ષિત થયો. અને એ લોકો એકબીજાને જે પ્રમાણે સમાજની અંદર જે યોગ્ય નથી એવું વર્તન કરી રહ્યા હતા, અને જેથી એ આકર્ષિત થયો. આપણા પાછલા શ્લોકોમાં યમદૂતો પોતે માને છે, કે છે કે યજામિલ આટલું બધું સરસ બ્રાહ્મણ પૂર્ણ હતો અને ગુરુજનોની કૃપા હતી, પિતાશ્રીની કૃપા હતી, અને બધી રીતે એ નિપુણ હતો એના બ્રાહ્મણ ધર્મ પાલન કરવામાં, પણ છતાં પણ એ માણસનું મન જ્યારે ભગવદ્ગીતામાં પણ ભગવાન કહે છે કે ભલ ભલા પુરુષસ્ય વિપશ્ચિતઃ યતો તો યપી કૌંતેય, ભલ ભલા પુરુષોનું પણ મન બળજબરીથી મન ખેંચી લે છે ખોટી દિશાની અંદર. એટલે મનનો કાબુ કરવો બહુ જરૂરી હોય છે, અને એને સતત જ્યારે આપણે ભગવત કીર્તન ભગવત સત્સંગ કરીએ જેથી આપણને એ મનનો કાબુ અને ખાસ કરીને સંઘથી મળે છે, અને એવી કોઈ જગ્યાએ કે એવી કોઈ એવો સંઘ નહીં કરવો જેથી આપણે ભટકવાની સંભાવના હોય. એટલે એ જ પ્રમાણે એમ કહે છે કે આ શ્લોકોની અંદર કે જેમ કે સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ આવે છે કારણ કે એના પર વાદળાઓ ઢંકાઈ જાય છે, તો ઘણીવાર સારા સારા વ્યક્તિઓનું પણ એ લોકોની સારી બુદ્ધિ પણ ઢંકાઈ જાય છે, અને એ જે પરિસ્થિતિ હોય છે એ અમુક એ જેમ કે આ અજામિલની જ્યાં આગળ વેશ્યા તે આકર્ષિત થવું અને બધું જ ભૂલી જવું, એને જે પણ એના જે આકર્ષિત થયો વેશ્યા પાછળ પડ્યો, જે પણ પૈસા એને જે વારસામાં મળેલા પિતાના એને બધા વેડફી નાખ્યા, અને એને સંતુષ્ટ કરવા જે વેશ્યા હતી એને, અને બધી જ એની બ્રાહ્મણના જે ગુણો હતા એને એ વેશ્યાને સંતુષ્ટ કરવા માટે એને ત્યાગ આપી દીધો, એને ત્યજી દીધો. અને કારણ કે એની જે બુદ્ધિ હતી એ કામથી, કામના કારણે એની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. આપણે ભગવાન ભગવદ્ગીતામાં આઈ થિંક ગઈ વખતે મેં આ બે શ્લોકોનો ઉલ્લેખ કરેલો, બહુ સરસ બે શ્લોક છે. ભગવાન ભગવદ્ગીતામાં કહે છે કે ધ્યાય તો વિષય આ પુંસા સંગત સંગાત તેશું જાય તે, સંગાત જાય તે કામાન, કામાત ક્રોધો બી જાય તે,
क्रोधात भवती सम्मोह, सम्मोह सम्मोह स्मृति विभ्रम, स्मृति विभ्रम बुद्धिनाशो, बुद्धिनाशात प्रणश्यति। એટલે કોઈક વાર જેમાં જેના લોકોમાં સારી બુદ્ધિ પણ હોય, વિવેક પણ હોય, પણ કોઈ એવી વસ્તુ ભૌતિક વસ્તુ પર ધ્યાન આપે, ભૌતિક વસ્તુને કામ કહેવાય, જરૂરી નથી કે મૈથુન સંબંધિત વસ્તુને કામ કહેવાય, કામ વાસના ને એનો અર્થ એમ થાય કે કોઈ પણ ભૌતિક વસ્તુની પાછળ પડી જવું, જેના જેના જે ભૌતિક વસ્તુની પાછળ આસક્ત થઈ જવું, એકદમ આસક્ત થઈ જવું એને કામ વાસના કહેવાય। ઓફકોર્સ અહીંયા આગળ તો એ વાત તો સત્ય છે કે એને કામ વાસના મૈથુન રૂપી એને આકર્ષિત કર્યો હતો, પણ ભગવાન કામ વાસનાનો જે 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 અર્થ જે છે એ બધી જ રૂપે કોઈ પણ ભૌતિક વસ્તુમાં આપણે બહુ જ વધારે પડતા આસક્ત થઈ જઈએ તો આપણે ફસાઈ જઈએ, અને જો એ વસ્તુ આપણને ન મળે તો કામાત ક્રોધો બી જાય, તે આપણને ક્રોધ આવી જાય, અને ક્રોધાત ભવતી સમ્મોહ, અને જે વ્યક્તિને ક્રોધ આવી જાય એ સમયે એને ભ્રમિત થઈ જાય છે વ્યક્તિ। ક્રોધાત ભવતી સમ્મોહ, સમ્મોહ સ્મૃતિ વિભ્રમ, સારી ઇન્ટેલિજન્સ કે સારી બુદ્ધિ હોય એ પણ વિભ્રમ થઈ જાય, વિભ્રમિત કરી દે છે। એટલે આ જ વસ્તુ કે સારો સારી વ્યક્તિ અજામિલ, સારી બુદ્ધિ, બ્રાહ્મણ ના નિપુણ ગુણો બધી જ રીતે, પણ છતાં એ ઢંકાઈ ગયા, જેમ કે સૂર્યગ્રહણ ને અને ચંદ્રગ્રહણ વાદળાઓથી ચંદ્ર અને સૂર્ય ઢંકાઈ જાય છે, એમ પોતાની જે સારી બુદ્ધિ હોય છે, જે ઇન્ટેલિજન્સ હોય છે એ ઢંકાઈ જાય છે। એ ઢંકાઈ જવાના કારણસર એ ફસાઈ ગયો, અને એના કારણે એ વૈશ્યની સાથે રહેવા લાગ્યો, અને અને એને એને જ્યારે એની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ, વારંવાર એ વેશ્યાનો સંગ કર્યો, સાથે રહેવા લાગ્યો, અને પૈસા પછી એને કમાવા પડ્યા, પૈસા ઓછા પડ્યા, અને ગમે એમ રીતે પછી પૈસા કમાવા લાગ્યો, સાચું જૂઠું લૂંટફાટ ચોરીઓ, અને જેમ તેમ કરીને વેશ્યાનો સંગ કરવા માટે એને 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 પૈસાની જરૂર હતી, અને એ પૈસા ખોટા કામ કરીને પૈસા કમાતો રહ્યો, અને વેશ્યાના માધ્યમથી એને પુત્ર અને પુત્રીઓ થયા। પછી આ જે બ્રાહ્મણ હતો એને આખી એનું બાકીનું જે જીવન હતું એ આખું એને એને વિફળ કરી નાખ્યું, અને બધા જ જે જે ગુણો હતા, જે નિયમો હતા બ્રાહ્મણ વૈષ્ણવ કુળના, જે જે શાસ્ત્રોના, બધાનું જ ઉલ્લંઘન કર્યું, અને એ ગમે એવા પદાર્થો ખાવા લાગ્યો, જે ખાસ કરીને ભક્ષણ કર્યું, ખાસ કરીને જે વેશ્યા બનાવતી હતી એના હાથનું એ જમતો, અને એટલા માટે યમદૂતો કહે છે કે એના પાપો વધતા જ ગયા, વધતા જ ગયા, કારણ કે એ ચોખ્ખો નહોતો, એની આદતો ચોખ્ખી નથી, અને એને બધી જ ખોટી લતોની આદત પડી ગઈ હતી। એટલે ખાસ કરીને આમાં એક વસ્તુ, આ જે શ્લોક છે એની અંદર એમ કહે છે કે પહેલા તો અન્ન સારું ખાવું જોઈએ, સાત્વિક ખાવું જોઈએ, અને સાત્વિક વ્યક્તિઓથી બનેલું ખાવું જોઈએ। એટલા માટે અમારા જે ખાસ કરીને જે એકદમ ચુસ્ત અને સરસ આપણે જો અનુયાયી બનવું હોય, આપણી પ્રગતિ આત્મ સાક્ષાત્કાર માટે જોઈએ, તો આ બધી વસ્તુઓનું ખરેખર પાલન કરવું જોઈએ, કે કોઈ પણ માંસનું ભક્ષણ નહીં કરવું, કોઈ પણ મદિરાપાન કે કોઈ પણ વ્યસન પડે એવી વસ્તુનો ભક્ષણ નહીં કરવું, એને લેવું નહીં, એ વર્જિત છે, અને પરાઈ સ્ત્રી કે પુરુષનો સંગ નહીં કરવો, માત્ર વિવાહની અંદર શારીરિક સંબંધ રાખવો જોઈએ સ્ત્રી અને પુરુષનો, અને કોઈ પણ જાતનું જુગાર આદિ નહીં કરવું। આ ચાર વસ્તુ તો છે, પણ સાથે સાથે અન્નમાં પણ જ્યારે આપણે અન્ન લઈએ તો સૌથી પહેલાં તો વૈષ્ણવો અને બ્રાહ્મણોનો ધર્મ છે કે પ્રભુને અર્પણ કર્યા વગર પ્રસાદ રૂપી સિવાય કઈ વસ્તુને અડવી નહીં, તો પ્રભુને જ્યારે આપણે અર્પણ કરીએ તો કોઈ પણ ચોખ્ખી અવસ્થામાં એમનો ભોગ બનવો જોઈએ, એકદમ ચોખ્ખું અને સાત્વિક, નાઈને રસોડામાં જઈને સરસ શાક ભાજીને
સિદ્ધવા સિદ્ધિને પછી એકદમ ચોખ્ખી અવસ્થામાં પ્રેમથી ભગવત નામ લેતા લેતા એમનું ભોગ તૈયાર કરવો, અને એની અંદર કેટલો બધો પ્રેમ હોય છે, કેટલી બધી સાત્વિકતા હોય છે, જેથી પ્રભુ આરોગશે. અને એ જો સાત્વિકતા ન હોય, અને સાત્વિકતા એટલે પદાર્થ પણ એવા સાત્વિક હોવા જોઈએ જે તમોગુણી અને રજોગુણી ના હોય, ડુંગળી લસણ ના હોવા જોઈએ. ઇવન કોઈ એમ કે શાકાહારી છે આ ડુંગળી લસણ, પણ ના, કારણ કે એ તમોગુણી છે. તમોગુણી કોઈ પણ પદાર્થ નહીં. આપણા તો અહીંયા આગળ આખી વૈદિક સંસ્કૃતિમાં વેદોમાં કહ્યું છે કે બધી જ વસ્તુ આ પૃથ્વીની ઉપર, આ ભૂતળ ઉપર કે આ ભૂમંડળમાં, પછી ચાહે સ્વર્ગ હોય, પૃથ્વી હોય કે પાતાળ લોક હોય, બધા બધામાં ત્રણ ગુણ વિદ્યમાન છે. તમોગુણ, રજોગુણ અને સતોગુણ, ત્રણ ગુણનું મિશ્રણ છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો અમૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહી. આ ભાગવતજીનો પહેલો શ્લોક, અડધો શ્લોક હું મેં કીધો, આખો શ્લોક. ઓમ જન્માદિ અસ્ય યતો અન્વયાદ ઇતરતસ્ય અર્થેષ્વ અભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદયાદિ કવયે મુહ્યંતિ યત્સુરયા. ભલ ભલાને મુહ્યતી, એટલે દેવી દેવતાને પણ ભ્રમિત કરી દે છે આ ભગવાનની જે માયા છે, આ ભગવાનની જે પ્રકૃતિ છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો, આ અગ્નિ, પૃથ્વી, આકાશ, આ બધાનું જે મિશ્રણ, જે ત્રણ ગુણોનું મિશ્રણ છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો, વિનિમયો એટલે એનું મિશ્રણ, જેથી બ્રહ્મ ઉત્પન્ન થાય છે. તેજો વારી મૃદામ યથા વિનિમય યત્ર ત્રિસર્ગો અમૃષા. ત્રિસર્ગો, ત્રિસર્ગ આ ત્રણે ત્રણ બ્રહ્મ, ત્રણે ત્રણ લોકોમાં આ છ સ્વર્ગીય લોક, વચ્ચે પૃથ્વી અને સાત નારકીય, ત્રિસર્ગ અમૃષ. અમૃષ એટલે કે જેથી અંદર આપણને ઇલ્યુઝન, ભ્રમ પેદા થાય. આ ત્રણ ગુણોના કારણે આપણને ભ્રમ પેદા થાય છે. તો સાત્વિક ગુણ સૌથી શ્રેષ્ઠ છે ત્રણ ગુણમાં, અને પછી શુદ્ધ સત્વમમાં પ્રવેશ કરી શકીએ જે સાત્વિક હોઈએ. તો બધી જ વસ્તુ આ ભૌતિક જગતની અંદર ત્રણ ગુણો છે. તમે કોઈ પણ તમે કોઈ પણ પદાર્થ લો, જમવાની વસ્તુ લો, શાકાહારી ભોજનમાં પણ, કે દાળ, આપણે દાળ છે તો ઉરડ, આપણે અડદની દાળ એ તામસી છે, એઝ એન એક્ઝામ્પલ. જે આપણી તુવેરની દાળ એ રાજસિક છે. અને બહુમત જેટલા સાધુઓ છે એ લોકો આ દાળને નહીં સ્પર્શ કરે. એ લોકો માત્ર જે આપણી પીળી મગની દાળ છે એ મગની દાળ સાત્વિક છે. એ મગની દાળ સાત્વિક છે. એટલે આ બધી વસ્તુનું આ બધું એક સાયન્સ છે, એક વિજ્ઞાન છે. અને એ જ પ્રમાણે જે પદાર્થો, ડુંગળી છે, લસણ છે, એ પુરાણોમાં કથા છે કે એક દિવસ એક બ્રાહ્મણ પત્ની હતી, એ ગર્ભવતી હતી. અને એ ગર્ભવતી પત્ની અને આજે બીજા બધા, એમનો પતિ પોતે બ્રાહ્મણ હતા અને બીજા બધા બ્રાહ્મણો સાથે યજ્ઞ કરી રહ્યા હતા. અને યજ્ઞ સમયે પહેલાંના એવું હતું કે યજ્ઞોની અંદર બ્રાહ્મણો પોતાના મંત્રોનું ઉચ્ચારણ, એ લોકોનું ટેસ્ટિંગ અને એનું જે પ્રબળતા હતી, તો એ લોકો કોઈ એક બળદને કે પશુને એ લોકો બળી માટે રાખતા. પણ એ લોકો એ બળી એટલે કેવી રીતના બળી કરતા હતા કે એને એની એવી રીતના હત્યા નથી થતી જેથી ભક્ષણ થાય એના માંસનું, ના, એના કાનની અંદર મંત્ર બોલે અને પછી એ જ્યારે એ મૃત્યુ પામે એ ક્ષણે, એ બળીના સમયે, એ યજ્ઞમાં, ત્યારે એ જીવને મુક્તિ મળી જતી હતી. એને એક કાં તો એને નવું એક શરીર, સારું શ્રેષ્ઠ શરીર એને ઉત્પન્ન થતું હતું. એવા બ્રાહ્મણો હતા એ સમયમાં. તો આ જ્યારે એ સમયમાં જ્યારે યજ્ઞ સંપન્ન થયો અને જ્યારે આ બળદ હતું, જે બળદને જ્યારે એ લોકોએ જે યજ્ઞની અંદર બળી આપી, ત્યારે એ ગર્ભવતી સ્ત્રીને ખબર નહીં શું થયું. અચાનક ગર્ભવતી સ્ત્રીઓનું ઘણી વાર એવું કે કંઈ પણ ખાવાનું મન થાય, ખાટું ખાવાનું મન થાય કે બહુ તીખું ખાવાનું મન થાય કે બહુ એકદમ ઘણી વાર તામસિક વસ્તુઓનું ખાવાની બહુ ઈચ્છા થાય એ લોકોને. ડુંગળી, લસણ, એકદમ બહુ જ તામસિક પદાર્થો, એવી એક જાતની જીભની એક
એક એમ કહેવાય તો એક 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 દુર્બળતા, એક વીકનેસ હોય છે. તો એના માટે પછી એને જ્યારે જોયું કે આ યજ્ઞમાં એ જે માંસનો ટુકડો પડેલો હતો, તો એને જ્યારે બીજા બધા જ્યારે બ્રાહ્મણો બધા ઊભા થઈ ગયા અને એને જોયું કે એક માંસનો ટુકડો પડ્યો છે, તો એને ખાવાની ઈચ્છા થઈ અને એને માંસનો ટુકડો ઉપાડ્યો અને એના આંચલમાં છુપાડ્યો. પણ એટલી વારમાં બ્રાહ્મણો બહાર આવ્યા કુટીરમાંથી અને એને પછી આગળ જઈ અને વનની અંદર એને ફેંકી દીધો. એને એકચ્યુઅલી ડાટી દીધું કે એને કે થોડી વાર પછી બધું પતી જશે, શાંત થઈ જશે, યજ્ઞ કુંડ બધું સાફ થઈ જશે, પછી હું આવી એને ધોઈને અને એને એને ખાઈશ. કેટલી જલ્દ, કેટલી બધી એની દુર્બળતા કે વીકનેસ, કે એને ફેંક્યો તો ફેંક્યો પણ એને ડાટ્યો ડાટ્યો એટલે કે ફરીથી એ જઈને એ સ્થળ પરથી એને એને ખોદીને પછી એને ધોઈને એ ખાશે, એવું એની મનમાં એવી ઈચ્છા હતી. હવે એ જે યજ્ઞમાંથી ઉપાડીને જ્યાં સુધી વનમાં ગઈ અને એને અંદર ખોદીને નાખવા, ત્યાં સુધી જે ટપકાઓ જે હતા એની અંદર હજુ જે લહુ ખૂન લોહીના ટપકાઓ હતા થોડા થોડા, તે જે પડતા ગયા અને ઓલ ધ વે વન સુધી જ્યાં આગળ ગઈ ત્યાં એ ટપકા પડ્યા. અને પછી જે એને એને એ ડાટ્યું એને જમીનમાં ખોદીને એ માંસનો ટુકડો, તો પછી એ થોડા વખત પછી અંદર ગઈ તો એ બહાર આવી તો એને ન મળ્યું એને જગ્યાએ સ્થળે. પણ પછી થયું શું કે જ્યારે વરસાદ પડ્યો ત્યારે જ્યાં જ્યાં લોહીના ટપકા પડેલા ત્યાં એમ કે છે કે મસૂરની ડુંગરી ઉગી, ડુંગરી અને મસૂર, મસૂરની દાળ જે પેલી લાલ દાળ નથી હોતી એ, અને જ્યાં આગળ માંસનો ટુકડો એને ખોદીને જમીનની અંદર છુપાડેલો એ સ્થળે ડુંગરી, પહેલી એની ડુંગરી ત્યાંથી ઉત્પન્ન થઈ છે. અને પદાર્થોની અંદર પણ ડુંગરી લસણ આમ જનરલી આ ચાઇનીઝો બહુ ખાય. તમે જો એ લોકોના, તમે કોઈ પણ એ લોકોની નેચરોથેરેપી શોપમાં જાઓ ને, ખાસ કરીને દુનિયાના જે લોકોને ખાસ કરીને મૈથુન માટે એ લોકોને બળ જોઈતું હોય છે, તો એ લોકો ચાઇનીઝ આયુર્વેદ પાસે જાય અને એ લોકો શું શું અંદર નાખતા હોય છે, ખાસ કરીને ડુંગરી લસણ, પછી એક બીજી એક વસ્તુ છે જીન્સેંગ કરીને, એ બધું જેથી શું છે કે પુરુષને શક્તિ આવે જ્યારે એ સ્ત્રી જોડે સંભોગ કરે ત્યારે. અને એ લોકો પાસે એવા એવા પદાર્થો છે જેથી, તો એની અંદર મેઇન જે ઇન્ગ્રીડિયન્ટ કે પદાર્થ છે એ ડુંગરી લસણના હોય છે કોન્સન્ટ્રેટેડ. તો એના કારણે જે શું કહેવાય એને ઇંગ્લિશમાં એફ્રોડિસિયા એટલે એફ્રોડિસિક છે, જેથી તમારી કામ વાસના તમારા શરીરની અંદર એ વધારે અને તમે વધારે સમય ભોગ કરી શકો સ્ત્રી જોડે. એટલે આવી બધી વસ્તુઓ આજે આ પદાર્થ એટલા માટે. અને કોઈ એમ પૂછે એમાં ખોટું શું છે કે પોતાની સ્ત્રી જોડે ભલે કોઈ એવી એવા પદાર્થો પણ લીધા હોય અને એનાથી એને એ બંને ભોગ કરે પુરુષ અને સ્ત્રી, હસબન્ડ વાઈફ, તો ખોટું શું છે? ખોટું એમાં એ છે કે કોઈ પણ વસ્તુ, આપણે ગઈ વખતે સમજાવી લેતી કે ગૃહસ્થ આશ્રમ છે, ગૃહ મેધી નથી. આપણે ગૃહ મેધી અત્યારે આપણે છીએ, પણ ગૃહસ્થ બનવાનું છે. ગૃહ મેધી માત્ર પ્રહલાદ મહારાજ કે છે કે ઇન્દ્રિય તૃપ્તિ માટે બધા કાર્યો કરે છે અને એની અંદર મૈથુન પણ આવી ગયું. અને સૌથી ભયાનકમાં ભયાનક કાર્ય ઇન્દ્રિય તૃપ્તિમાં છે એ મૈથુન છે. મૈથુન એવી વસ્તુ છે જેમ કે આપણને આ હાથ ઉપર કે કોઈ એવા કશે આપણને ખંજવાળ આવી હોય તો આપણે ખંજવાળ કરીએ અને જો એને સહન કરીએ તો થોડી વાર પછી તમને ખંજવાળ આવવાનું બંધ થઈ જાય. પણ તમે કરતા જ જાઓ તો તમે લોહી નીકળી જાય છતાં પણ બંધ ના થાય. એટલે આ જે ભોગ એવી વસ્તુ છે જે આપણી જે મૈથુનની જે ઇન્દ્રિયો જે છે એને કંટ્રોલમાં આવવા માટે એને કંટ્રોલ જોઈએ. અને સૌથી વધારે એમાં સારામાં સારો કંટ્રોલ છે કે ભગવત નામ, ભગવત જપ જપ અને માત્ર જ્યારે એ ક્રિયાનું કાર્ય એટલા માટે છે, ભગવત ભક્તિ માટે છે કે આપણે સારા સારી સંતાનોને પેદા કરી શકીએ, જે જીવ ભટકતા હતા એ જીવને આશ્રય આપે, આપણે પોતે ગુરુજનોના આશ્રયમાં આવી ને આપણું જીવન સાર્થક કરી અને આપણા છોકરાઓને પુત્ર પુત્રી પૌત્ર એ લોકોનો ઉદ્ધાર કરીએ, એ લોકોનો ઉદ્ધાર કરીએ, કૃષ્ણ ભક્તિ આપીને એ લોકોનો આપણે ઉદ્ધાર કરી શકીએ અને એ લોકોનો એ છેલ્લો જન્મ. આ ખરો માતા પિતાનો, આ ખરો સાચા મિત્રનો, આ ખરો સાચા ગુરુનો, આ ખરો સાચા રાજાનો ધર્મ છે. આ પિતાના સે માતાના સે આ શ્લોક છે જે
કે જે પિતા પિતા નથી, માતા માતા નથી, ગુરુ ગુરુ નથી, મિત્ર મિત્ર નથી, રાજા રાજા નથી, જે પોતાની પ્રજાને નથી બચાવી શકતા, પોતાના પુત્ર કે પુત્રીઓને નથી બચાવી શકતા, પોતાના શિષ્યોને નથી બચાવી શકતા, પોતાના મિત્રને બચાવીને બચાવવું એટલે કે આ પુનઃ સંસારની ચકડીમાંથી વ્યક્તિ બચી જાય. સંસારની જે ચકડી, પુનઃ પુનઃ જન્મ, પુનઃ પુનઃ મરણમ, જનની જઠરે શયનમ માંથી બચી જાય અને ભગવત ધામની પ્રાપ્તિ થાય. અને જો એ એટલો શુદ્ધ ભક્ત બની ગયો અને પાછા પણ આવું હોય તો આ ત્રણ ગુણ એને સ્પર્શ ના કરી શકે. એ માત્ર અહીંયા આગળ હરિનું કોઈ કાર્ય કરવા આવે છે, સંત બનીને બીજાનો ઉદ્ધાર કરવા આવે છે. એટલે આ પદાર્થો, પદાર્થમાં પણ સમયમાં પણ ત્રણ ગુણ છે. આ જે ત્રણ ગુણ, સવારનો જે બ્રહ્મ મુહૂર્ત છે, સર્વ સાત્વિક ગણાય છે. એની અંદર આપણે આની ઘણી વાર ચર્ચા કરેલી છે કે સાત્વિક જ્યારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા સવારે ત્રણ થી લઈને સૂર્યોદય પહેલાનો જે સમય છે, એ સમયની અંદર તમે કોઈ પણ કાર્ય કરો, પછી ભગવત નામનું જપ કરો, વાંચન કરો, ઇવન સ્કૂલમાં જે ભણતા છોકરા હોય, બધું સરસ, યાદ શક્તિ સ્મરણ બહુ જલ્દી રહી જાય. આ પોતાનો આ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે. એક્ઝામના ટાઈમમાં અમે આખું વર્ષ આમ જોવા જઈએ તો મસ્તી કરતા હતા, રમતા હતા, પણ છેલ્લો એક મહિનો દબાવીને ભણતા હતા અને સારા માર્ક્સ આવતા હતા ભગવત કૃપાથી. પણ સવારે વહેલા ઉઠી જવાનું, ત્રણ વાગે સવારના, અને બધા જ સૂતા હોય ત્યારે બુક્સ લઈને બેસી જવાનું, અને જે કોન્સન્ટ્રેશન થતું હતું, અને ખાસ કરીને એક્ઝામ હોય એના આગલા દિવસે કે એક્ઝામની સવારમાં, તો બધું જ ફટાફટ ફટાફટ યાદ આવી જતું હતું. અને જે બે મહિના ત્રણ મહિના પહેલા એ જ વસ્તુ ભણેલી એટલી જલ્દી યાદ ના આવે. એટલે આ સ્વાભાવિક છે. સમય પણ ત્રણ ગુણનો આધીન છે. આ પૃથ્વી ઉપરની વાત કરું છું, આ જળ જગતની વાત કરું છું. પછી રાજસિક સમય થઈ જાય છે, જ્યારે સૂર્યોદય થઈ જાય છે, થોડા સમય પછી લોકો ઉઠી જાય, હલચલ પહેલચલ આખી દુનિયામાં તમે જુઓ, ટેક્સીના હોર્ન, પેલો જે શાકભાજી વેચવા વાળો છે એ આવી ગયો, એ બૂમ મારે, દૂધ વાળો બૂમ મારે, છાપા વાળો બૂમ મારે, અને છોકરાઓ ભાગા ભાગી કરે, બસ સ્ટોપ જવાનું છે, ઓફિસે કોઈને જવાનું છે, અને જેમ તમે સમય આમ 7 વાગે 7:30 8 વાગે રશ આવે. આપણને તો યુએસમાં કેનેડામાં તમને ખબર છે, બમ્પર ટુ બમ્પર ટ્રાફિક, તમે બધા જ હાઈવે ભરાઈ જાય. તમારે જો તમે 10 મિનિટ મોડા પડ્યા અને રજોગુણના સમયમાં આવી ગયા, તો એમ સમજી લો 2 કલાક 1.5 કલાક તમારા જે 20 મિનિટનો પ્રવાસ છે, તમારો 2 કલાકનો પ્રવાસ પાકો, કારણ કે એ જે ગાળો ચૂકી ગયા. આ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે, હું તો આજે કહું છું. અને પછી રજોગુણ વધતું જ જાય છે દિવસના સમયમાં. ઉગ્ર કર્મ, ફેક્ટરીઓ, પૈસા કમાવો, બધી જ વસ્તુ રીતે ભાગા દોડી, જમવાનો ટાઈમ નથી, એક બાજુ પર હાથમાં ફોન છે, બીજીમાં હાથમાં ચમચી છે, જમતા જઈએ છે, વાત કરતા જઈએ છે, સમય નથી. પ્રેમથી પોતાની માએ કે પોતાની પત્નીએ ટિફિન બોક્સ જમવાનું, પણ છતાં પણ ઘણી વાર સાંજના પાછો આવે ત્યારે ટિફિન બોક્સમાં અડધું જમવાનું એમને એમ પડ્યું હોય, કારણ કે સમય નતો. એટલા રાજસિક થઈ જઈએ છીએ આપણે, એટલા બધા રાજસિક, કે આપણે જે પ્રભુનો પ્રસાદ જે છે એ ખાવા માટે પણ આપણી પાસે પૂર્ણ પ્રસાદને ઓનર કરવું જોઈએ. આ શબ્દ વાપરવામાં આવે છે, પ્રસાદ ખાઈએ નહીં, પ્રસાદને માન આપવું જોઈએ, પ્રસાદને સન્માન આપવું જોઈએ. આ પ્રભુપાદના શબ્દ છે, યુ હેવ ટુ ઓનર પ્રસાદ. ઓનર એટલે કોઈ કોઈ મોટી વ્યક્તિ હોય જેમ આપણે એનું સન્માન કરીએ, એમ પ્રસાદનું સન્માન કરવું જોઈએ. એનો અનાદર ના કરવો જોઈએ, એનો અનુગ્રહ તારે થાય. તો ટૂંકમાં રાજસિક જેમ થતા જઈએ એમ, અને પછી કામ હજુ 1-2 નથી વાગ્યા અને મોડું થઈ ગયું, જમ્યા નથી, આમ તેમ કેટલાય આપણા પ્રેક્ટિકલ જીવનમાં દુકાનમાં ગુરાક ઘૂસી ગયો, પછી એક પછી એક આવતા જ ગયા, રજીસ્ટર ટીક 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 કરતા જ ગયા, 5 મિનિટ શ્વાસ નથી મળ્યો, 1-2 રોટલી ખાવા માટે 1 કલાક નીકળી ગયો, અને પછી ભૂખ મરી ગઈ. આ રાજસિક કાળની વાત કરું છું. અને પછી સંધ્યાકાળ પડે અને અંધાર, ત્રીજી સંધ્યા થઈ જાય, અંધકાર આવી જાય, અને જેવો સૂર્યાસ્ત થઈ ગયું એટલે માની લો તમોગુણ ચાલુ થઈ ગયો સમયના ગાળામાં. અને તમોગુણની અંદર આ પણ ઉદાહરણ આપેલું છે કે ભલભલા અહીંયા પાશ્ચાત્ય દેશમાં તો ખાસ, કે જે આમ તો બહુ જેન્ટલમેન સૂટ ટાઈ પહેરીને જાય, કોઈ એમના એમના એમની વોકેબ્યુલરીમાં કે શબ્દકોશની અંદર કોઈ દિવસ એ લોકો એવો કોઈ અપશબ્દ ના વાપરે, અને થેન્ક યુ ને ગુડ મોર્નિંગ અને એવા એવા સરસ સરસ વિવેકી
એ લોકો જે વ્યક્તિઓ ઓફિસે જાય છે, મહેનતુ હોય છે, કામ કરે છે, પણ ઘરે આવે, સૂર્યાસ્ત થાય એટલે ટેબલ ઉપર વાઇનની બોટલ ખુલે, જમવા સાથે એક અડધો ગ્લાસ તો વાઇન જોઈએ. જે ભલભલા આખો દિવસ આમ કહીએ કે સાત્વિક હોય, સવારે એ વ્યક્તિને કહે કે આ કોફીની જગ્યાએ તું વાઇન પી, તો કે નો નો નો, એન આઈ ઓનલી હેવ હાફ અ ગ્લાસ વિથ માય ડિનર. આ હું દારૂડિયાઓની વાત નથી કરતો, જનરલ પ્રજાઓની વાત કરું છું, અહીંયા એની વાત કરું છું. અને પછી એ પ્રમાણમાં પી, પણ કારણ કે તમો ગુણનો અસર છે, એ સવારે ચા કોફી પીશે પણ વાઇન નહીં પીએ, કારણ કે વાઇન એટલી તામસિક છે કે જે થોડી ઘણી સાત્વિકતા છે વ્યક્તિ, એ તામસી તામસી વસ્તુથી કે પદાર્થથી કે એવી વસ્તુ કરવાથી એને એ સમય એને રોકશે, એને એ સમયે એ ગાળામાં. અને પછી જેમ રાત્રિ વધે એમ સૌથી બધા ખરાબમાં ખરાબ ક્રાઇમના સ્ટેટિસ્ટિક્સ તમે જુઓ, કોઈ પણ કન્ટ્રીમાં લઈ લો, પછી મુંબઈ હોય કે દિલ્હી હોય કે શિકાગો હોય કે લોસ એન્જલિસ હોય કે ટોરોન્ટો હોય, સૌથી વધારેમાં વધારે ખોટા કામો રાત્રિના કાળે થાય છે. અને ભર રાત્રિની અંદર ચોરીઓ, વેશ્યાબાજી, જુગાર, આ તે આખી જે રાત્રિ જે છે એ સૌથી તમોગુણ. એટલા માટે કહે છે કે જ્યારે ઇવન વિશ્વામિત્ર મુનિ રામ લક્ષ્મણને લઈ ગયા હતા, ત્યારે શરૂઆતની અંદર જ્યારે મહેલમાંથી, ત્યારે પહેલી આઈ થિંક એક રાક્ષસની હતી, એનું નામ મોડે નથી આવતું, તારકા એટલી મોટી રાક્ષસની હતી, એ વનની અંદરથી એ કોઈ પણ જાય તો જીવી ના શકે, પણ વિશ્વામિત્ર મુનિ બંને રામ લક્ષ્મણને લઈ ગયા. અને અને ત્રીજી સંધ્યા આવી ગઈ હતી, અને એને રામ ભગવાને એની જોડે અને લક્ષ્મણે તીર છોડતા હતા. અને પછી વિશ્વામિત્ર મુનિએ કહ્યું કે હવે બસ થઈ ગયું, હવે તમારો જે અસ્ત્ર વાપરો એ વાપરી નાખો અને નષ્ટ કરી દો, કારણ કે હવે એનું બળ વધતું જાય છે. જે રાક્ષસી વ્યક્તિ હોય એનું બળ, એનો પ્રતાપ જેમ અંધકાર વધે એમ વધતું જાય, આ વાત સાચી છે. એટલે પછી વિશ્વામિત્ર મુનિની આજ્ઞા લઈને પછી રામ ભગવાને એમની સિદ્ધિથી, એમની કૃપાથી એક સરસ બાણ વાપર્યું, જેથી એને તરત નષ્ટ કરી નાખી, જેથી વધારે એ ઉપદ્રવ ના મચાવી શકે, એ ઉપદ્રવ કરી ના શકે એ તારકા. એટલે એક પ્રમાણે જે તમોગુણનો જે સમયનો પણ પ્રભાવ છે એ ઘણો છે. અને પછી એ જ પ્રમાણે આ જે બધી જ વસ્તુ, આ જે કપડું, આપણે કપડું તો સૂત કોટન એ સતોગુણ ગણાય છે, પણ બીજા બધા ટેરી કોટન ને બીજા બધા કેમિકલના બનેલા જે ફેક્ટરીની અંદર જે કપડાઓ એ વર્જિત છે, ખાસ કરીને સેવામાં. સેવાની અંદર કાં તો સૂત અને બહુ તો નહીં તો સિલ્ક વપરાય છે, રેશમ, પણ એના સિવાય કોઈ કપડું જનરલી જે વ્યક્તિને એને ખબર છે સેવા કેવી રીતના કરાય એ બીજું કોઈ કપડું નહીં વાપરે, કારણ કે એ સાત્વિક છે. અને સર્વશ્રેષ્ઠ સાત્વિકમાં સાત્વિક એ સૂત કોટન, પ્યોર કોટન વાપરવું જોઈએ. એટલે આ બધી વસ્તુ આપણી વૈદિક સંસ્કૃતિની અંદર. એ જ પ્રમાણે અહીંયા આગળ આ શ્લોકમાં એમ કે છે કે અજામિલ એ વેશ્યાના હાથનું ખાવા લાગ્યું, કારણ કે વેશ્યા ટોટલી તમોગુણી હોય છે. એક તો એને એકદમ એનો પૈસો એટલો વાલો, એટલે એ કામ, પૈસાના પૈસા રૂપી કામ, અને પછી મૈથુન રૂપી કામ, અને એની અંદર આ બે વસ્તુ એટલી દૃઢ છે કામમાં, એ આ મૈથુન અને પૈસો આ બે વસ્તુ માણસ પાગલ થઈ જાય. તો એનું બનાવેલું કોઈ પણ વસ્તુ એને એની જે કોન્શિયસનેસ, એની જે ચેતના છે, એ ચેતના ટ્રાન્સમિટ થાય છે એ ભોજનમાં, એટલે એ વર્જિત છે. એટલા માટે સાત્વિક લોકોનો પદાર્થ, એટલા માટે જે બહુ સ્ટ્રિક્ટ હોય, કોઈક વાર આજે બહાર ગયા હોય વસ્તુ જુદી છે, પણ બહારનું જમવું ના જોઈએ જરાય. કેટલાય વૈષ્ણવ હું જાણું છું કે હોટલનું કે બહારનું ભોજન નથી કરતા, કેમ કે હોટલની અંદર જે બનાવનારા લોકો છે, એક તો એ લોકોની પ્રેરણા છે પૈસા, જે હોટલનો માલિક આપે છે. આપણી માં જ્યારે બનાવે છે કે પત્ની બનાવે છે, એ પૈસા માટે નથી બનાવતી, એની ભાવના જુદી છે. એટલા માટે એનો જે રસ જે છે ખાવાનો એ જુદો આવે. આમ ભલે આમ બહાર જાઓ તમને થોડું ટેસ્ટી લાગે, પણ તદ્દન તમોગુણી, ચોખ્ખાઈ નથી હોતી. કોઈ દિવસ તમે સારામાં સારા રેસ્ટોરન્ટમાં પણ કોઈ દિવસ
ઘણા વર્ષ પહેલા મુંબઈમાં એમ કહેવાતો પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ગયેલો અને સરસ આમ બહાર તો એટલું ચોખ્ખું ને એર કન્ડિશન ને એટલું ફાઇન, પેલું સ્લો મ્યુઝિક ચાલે ને આ હા હા શું વાતાવરણ, અને સ્ટાર્સના પહેરેલા બધા યુનિફોર્મમાં એ લોકોના જે વેઇટરો હતા. તો એક દિવસ એ લોકોનું આગળનું જે વોશ બેસિન હતું એની અંદર પાણી નહોતું આવતું, તો મેં કીધું ભાઈ મારે તો હાથ ધોવા છે, તો કે પાછળ ચલે જાઓ સાહેબ, પીછે ચલે જાઓ. તો પાછળ ગયો તો આખું એ લોકોનું રસોડું દેખાય, એટલે કેટલું ગંદુ, મન ના થાય. નીચે જમીન ઉપર વાંદા દેખાયા અને એટલી ચિતરી ચડી, જે કપડાં અંદરના જે 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 બનાવનારા જે રસોઈયા હતા એમ લાગે કે એ લોકો મહિનાઓ સુધી એ લોકો નાયા નથી, પસીવો એટલો છૂટે. એ લોકોની જે પેલી જે શું કહેવાય આપણે ગમછો, જે પેલી પોતળી ટાઈપની જે હોય, લતબત્તી પસીનાથી, કેમ કે અંદર એટલી ગરમી હોય, તેલના એટલા બધા બધા કુલાડાઓ મૂકેલા હોય, અને અને બહાર રેસ્ટોરન્ટ એટલું બિઝી, એટલે એ લોકો કેટલા બિઝી બિઝી બિઝી, જેમ કે એનો કોઈ મહેનત 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 પસીનો જ છૂટી જાય. અને એ બધું એ લોકોના હાથ પરથી લઈને કપડાં ઉપરથી લઈને એ જ વસ્તુ ખાલી શ્રૃંગાર કરીને કોથમીર નાખી અને આપણને આપીએ છે, અને આપણે સારા એવા પૈસા પણ આપીએ છે. એટલે એટલે આ ટૂંકમાં શું છે, આ બધાને ખબર છે પણ છતાં પણ આપણે આદત જ જતી નથી, આપણને એ જ સારું લાગે છે. એ તમો એટલે એ તમો ગુણ ટ્રાન્સમિટ થાય છે. એ વ્યક્તિ આ કેટલાય લોકો તમે જુઓ બહાર. એક તો સૌથી પહેલાં એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ સત્સંગ છે, આ તમોગુણની વાત ચાલી રહી છે કે જે 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 ખાવાનો પદાર્થ જે જે ખાવાનું જમવાનું જે વેશ્યાએ બનાવ્યું છે તમોગુણી છે, એ વાત પરથી આખી આપણી આજે આજની જે ચર્ચા જે થઈ રહી છે. આજે ક્યારેક પણ આપણે ઘરની અંદર ઠાકોરજીને આપણે તો ભોગ લગાડવો જ જોઈએ, ભલે તમે જો મંદિરમાં ના લગાડો તો માનસિક લગાડો, પણ એના માટે ચોખ્ખાઈ જોઈએ. ચોખ્ખાઈ ના હોય તો તમે કેવી રીતના લગાડી શકવાના? એટલે હંમેશા નાહીને. અચ્છા, બીજી વાર ઘણી વાર શું થાય છે ભાઈ, નાહ્યા પછી પણ કોઈક વાર આપણે બીજી વાર જવું પડે બાથરૂમ, હા ઝાજરે, રાઈટ, પાસિંગ સ્ટૂલ આપણે જવું પડે તો નાહવું જોઈએ, નાહ્યા વગર બહાર નીકળવું જ ના જોઈએ. આ બધા નહીં તો પછી તમોગુણી. આપણે નાહ્યા વગર આપણે રસોઈમાં જઈએ અને રસોઈ બનાવીએ એ, અને પછી આપણે ભગવાનને અર્પણ કરીએ, એ તો બહુ મોટો અપરાધ કહેવાય. હા, બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં અમારા તો ઘરમાં નાનપણથી આદત પાડેલી હતી, અમારા બા તો પુષ્ટિ માર્ગી એકદમ ચુસ્ત મરજાદ. અમે લોકો આટલા નાના નાના હતા, જ્યારથી આંખ ખુલેલી અને જ્યારથી અમે ઘૂંટણિયા ટાંતા થયા કે ચાલતા થયા અને રમતા થયા, હું તો મારા નાનીની ત્યાં બહુ ઉછરેલો છું, તો એમની તો સેવા હોય અને નાના છોકરાઓ અમારે જવું પડે ઘણી વાર, એક દિવસમાં બે ત્રણ વાર ખાઈએ પીએ મસ્તી કરીએ, તો પહેલા તો બાથરૂમમાં જાઓ, તમારા જે પહેરેલા કપડાં છે એને સાઈડ ઉપર મૂકો બારણું બંધ કરીને, ત્યાં આગળ એક પોતરી એક ગમછો મૂક્યો હોય એ ગમછો પહેરો અને પછી તમે સંડાસમાં જાઓ, એ સંડાસમાં તમારું કામ પતાવી અને પછી તમે પાછા એ બાથરૂમમાં જાઓ. બીજા કોઈ પણ કપડાને હાથ લગાડતા પહેલા પાણીનો નળ ખોલો કરો અને એ પોતરીને વીછડો એકદમ બાલટીની અંદર, કાં તો હાથને એને ભીનો કરી અને પાછો એને ખોણામાં મૂકી દો જ્યાં કોઈનો હાથ ના લાગે. માત્ર જ્યારે તમારે સંડાસ જવું હોય તારે જ એ પોતળીને હાથ લાગે, તારે જ એ કપડાને હાથ લાગે, તારે જ એ ટોવેલને હાથ લાગે, પછી પૂરેપૂરું નાહવાનું અને પછી જે તમારા જે કપડાં જે તમારા છે એ પહેરીને તમારે નીકળવાનું. અને જો ભૂલે ચૂકે, જો ન કરી હોય તો આવી બને. મારી મારી નાની એટલી અપસેટ થઈ જાય, રડી પડે કે મારા ઘરની અંદર અનાસર થયો, મારા ઠાકોરજીની સેવા નહીં થાય, આ છોકરો અહીંયા ત્યાં ભાગે છે, એની માં ધ્યાન નથી આપતી, મારા 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 સેવાના ઘરની અંદર આવી જાય છે રમતા રમતા. એટલે એટલું વૈષ્ણવને કેટલો દુઃખ થાય, ઉદ્વેગ થાય. ઘણી વાર આ વસ્તુ આપણે સમજી નથી શકતા, અમે નાના હતા ત્યારે નતા સમજતા. ઘણી વાર જાણી જોઈને બાને કે બા તમને અડકું અડકું, અને બાને બહુ હેરાન કરતા અમે એવી રીતના નાનીને, કારણ કે એ સેવામાં હતી અને સેવામાં એને ટચ નહીં કરાય. પણ ઘણી વાર અમે મસ્તી મસ્તીમાં અમે બધા કઝિન્સ બધા મામાના અને માસીઓને છોકરાઓ બધા ભેગા થઈએ, તો ચલો ચલો આજે આપણે બાને બાને આપણે આપણે મસ્તી કરી છે મસ્તી, તો બા તમને આમ, અને બા બિચારા પડીશ નહીં મારે. અને કોઈક વાર અમે કર્યું છે, અડીએ નાખ્યું છે બિચારી, એ બધી સેવા છોડી ને કુવાના પાણીથી, ઘણા ઘણ કે અમારે મુંબઈમાં
જળગડિયો આવે, કેટલી સ્ટ્રિક્ટ સાધના, કે જળ પણ આવે તો સવારે 3 ઘડા 5 દાદર ચડીને જળગડિયો, જે કુવામાંથી, જે વલ્લભી વૈષ્ણવો છે એ લોકો માત્ર કુવાના પાણીથી જળથી સ્નાન કરે, ગમે એટલી ઠંડી હોય ગમે એટલી ગરમી હોય એનાથી સ્નાન કરે. વચ્ચે 2 વર્ષ પહેલા જયારે આ કોવિડ નતું ત્યારે છેલ્લે ભારત ગયેલો, તે હું બોમ્બેમાં મારા નાનીના ઘર પાસે જ હું ત્યાંથી જઈ રહ્યો હતો, અને આ તો અદ્ભુત દૃશ્ય, એક બિચારો વ્રજ બંડીમાં માથે 4 ઘડા મૂકી અને એક કમરમાં એ કોઈના ઘરે જઈ રહ્યો હતો. તો મેં તો કીધું આ તો દૃશ્ય ઘણા વર્ષે નાનપણમાં જોયું તો આજકાલ તો બધા જ બાથરૂમના નળથી સ્નાન કરે છે, પણ મેં કીધું આજની તારીખમાં પણ એવા વૈષ્ણવો છે જે જળગડિયાઓને ને એ લોકોની પણ. કે પછી મેં એને 2 મિનિટ રોક્યો, મેં એને કીધું ભાઈ જે જે સી ગોકળીશ, કારણ કે મને ખબર પડી ગઈ કે આ ગોકુળવાલા છે. જોઈને તરત તો એ બહુ ખુશ થઈ ગયો. તો 2 મિનિટ તો મને મેં કીધું વાહ ધન્ય છો તમે કે તમે હજુ ના સેવા કરો છો. મને કે ક્યાં કહું ભૈયા, આજ આજ તો એસા કોઈ હૈ નહીં, 2-4 એસે વૈષ્ણવ બચે હૈ બસ જો એસા હમારી સેવા લઈ લેતે હૈ, અને એ બાને અમને 2 પૈસા મળે છે. એટલે આવી વસ્તુ જયારે હું જયારે વિચાર કરું છું, શું સ્ટાન્ડર્ડ ભક્તિનું. તારે તો એ ભગવત ભક્તિ, એ લોકોનું ઠાકોરજી સ્વીકારે, એ લોકોનું જે સાત્વિકતા બધી રીતે, જે અને અને પાછો ઉપરથી પ્રેમ, માત્ર સાત્વિક ભોજન બનાવવાથી ઠાકોરજી માટે એ પર્યાપ્ત નથી. પ્રેમ બિચારી જઈને નાય, રડતા રડતા પાછી આવે કે હવે પ્લીઝ આવશો નહીં, હાથ જોડું છું તમને. મને હજુ યાદ છે, અમે નાના હતા ત્યારે બહુ નાના હતા આવું કરતા હતા, બહુ દુઃખ થયું પછી જાણીને કે અમે આવું કરેલું, એમને સતાવ્યા, એમની સેવા છોડીને એમને નાવા જવું પડ્યું. એક બાજુ પર એમની ઠાકોરજીની સખડી, એક બાજુ પર દાળ, એક બાજુ પર બીજી બધી સામગ્રીઓ તૈયાર કરી ત્યારે એમાંથી એમને નાવા જવું પડ્યું. કેટલો કષ્ટ આપ્યો, કેટલો અપરાધ કર્યો. આ તો આ બધી વસ્તુ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એવું નથી એ લોકો એ કઈ મારી નાની બિલકુલ અભણ હતી, પણ એમનો જે ભાવ, ગોપી ભાવ, ગોપીઓને પણ ઉદ્ધવજી ગયા એમને જ્ઞાન આપવા માટે કે હું પ્રેમના 2 અક્ષર પ્રેમના એ લોકોને સમજાવીશ. પણ ગોપીઓને તમે શું સમજાવવાના, ઉલટા શીખીને આવ્યા. એ જ તો એકચ્યુઅલી અસલી એનો જે ભાવાર્થ હતો કૃષ્ણે ઉદ્ધવને વૃંદાવન મોકલવાનો, કે તું જા, તું જોઈ આવ, તને ખબર પડશે કે સાચો પ્રેમ શું છે. ત્યારે એને પહેલા ગયા ત્યારે એમ થયું કે હું જઈને એ લોકોને સાંત્વના આપીશ, કેમ કે વિરામાં એ લોકો રડે છે, કૃષ્ણએ મને મોકલ્યો છે, હું એ લોકોને વેદ વેદાંતનો સાર કહીશ કે આપણે આ શરીર નથી, આપણે માત્ર આ આ જીવ છીએ, જીવ કોઈ દિવસ મરતું નથી, જીવ એ શોખ ના કરવો જોઈએ, ઇતિહાદિ ઉપદેશ આપીશ. કારણ કે બૃહસ્પતિ ના શિષ્ય છે, એકદમ નંબર 1 જે ઉદ્ધવજી જે છે. પણ એમનું જે અંતરકરણ, જે અંતરંગત કારણ હતું કૃષ્ણને ઉદ્ધવને, કારણ કે ઉદ્ધવ એમના મિત્ર હતા, કે તું જો તને ખબર નથી કે હજુ સાચો પ્રેમ કોને કહેવાય. આ જે વ્રજની ભક્તિ જે છે, જે વ્રજની ગોપીઓ છે, જે બિલકુલ કશું જાણતી નથી, ના વેદ જાણે, ના વેદાંત જાણે, ના કશું જાણે, પણ એ લોકોનો જે પ્રેમ છે, જેની સામે વેદ વેદાંત ઝૂકી જાય છે, એ તમે શીખો. એટલે નાવું જોઈએ તરત જેવું આપણે જઈએ, અને એમાં કોઈ એક આદતની વસ્તુ છે, એક આદતની વસ્તુ છે. નાવા જઈએ ત્યારે આપણે પણ, આપણે જે ટોવેલ હોય, આપણે બેડ પરથી ઉઠીએ, એટલે બેડ એટલે તામસી, આપણો જે બેસવા ઉઠીએ રાતે જે સૂઈએ છીએ, ઊંઘ એટલે તામસી, એટલે જ્યાં આગળ આપણે 7-8 કલાક 5 કલાક જે પણ બેડમાં આપણે કાઢીએ, અને બેડની અંદર બીજા બધા આપણે શારીરિક સંબંધો સ્ત્રી જોડે પણ રાખીએ, એ બધું તમોગુણી છે, એ ચોખ્ખું ના કહેવાય, ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ ક્લીન. તો એ બેડ જે છે એ સૌથી તામસિક છે આખા ઘરમાં, બાથરૂમ પછીનો જે એરિયા જે તામસિક છે એ આપણો બેડ સુવાનો જે, અને એમાંથી જ્યારે આપણે ઉઠીએ અને સવારે આપણે નાહવા જઈએ, ઘણા લોકો, આ તો શું છે કે હું પોતે પાલન કરું છું એટલે હું બધાને કહી શકું છું, કારણ કે આ જે અમે નાની પાસેથી શીખેલા જે વૈષ્ણવ એટિકેટ, તો અમે અમારો જે ટોવેલ પણ હોય ને એને અમે એક જગ્યાએ બાથરૂમમાં એવી રીતના સૂકવી દઈએ કે નાઈને આવ્યા પછી એને અમે ટચ નથી કરતા,
કારણ કે ઘણી વાર આપણે શું એવી આદત હોય કે આપણે ઉઠ્યા એટલે પછી કસેથી તરત ગંદા જ કપડામાં ઉઠીને નાહવા જઈએ તો આપણે ટોવેલને હાથ લગાડીએ, તે ટોવેલ પણ તમોગુણી થઈ ગયો, એ કન્ટેમિનેટ થઈ ગયો, અને પછી તમે નાહો અને એ જ ટોવેલથી તમે શરીર પહોંચો તો પછી પેલા એના જેવું હાથીના સ્નાન જેવું થયું કે ભાઈ તમે સરસ સરોવરમાં નાહ્યા અને પહેલો પગ કાદવનો મૂક્યું, પગલું મૂક્યું તટ ઉપર એટલે પાછા ગંદા થઈ ગયા. એક વસ્તુ જુદી, બે વસ્તુ. એક ઇંગ્લિશમાં જ્યારે મારી પાસે વર્ષો પહેલા શિકાગોમાં દુકાન હતી ને ત્યારે મારે પેલો ફૂડ સેનિટેશન કોર્સ કરવો પડેલો, જેમાં જો તમે જ્યારે અમુક વસ્તુઓ વેચો તો તમારે ફ્રોમ ધ સિટી ઓફ શિકાગો હેલ્થ ડિપાર્ટમેન્ટ આવે અને ચેક કરે જ્યાં આગળ તમે ખાવાનાની વસ્તુઓ રાખે એની અંદર. અને તમારે ખાસ કરીને અમે લોકો ત્યાં ફ્રેશ અમુક વસ્તુઓ, કૂકી છે એવું બધું, અવન હતું, ચીઝનો પિઝા ને બધું હેન્ડલિંગ કરતા હતા, એટલે અમારી પાસે ફૂડ હેન્ડલિંગ સર્ટિફિકેટ જોઈએ. આજની તારીખમાં પણ બધી જ જગ્યાએ ટોરોન્ટોમાં કે બધે જ પોતપોતાની સિટીના રૂલ હોય છે, તો ફૂડ સેનિટેશન સર્ટિફિકેટ જોઈએ. એના માટે એક્ઝામ આપવી પડે અને પછી તમે પાસ થાવ, આઈ થિંક 85% પાસિંગ હતું, અને પછી તમને ગવર્મેન્ટ સર્ટિફિકેટ આપે. અને એ ટેસ્ટ મને હજુ ની યાદ છે, 30 વર્ષ પહેલાંની વાત કરું છું. એની અંદર એ લોકોએ બહુ સરસ વસ્તુ, જે હું આ વૈષ્ણવ ધર્મનું એની જોડે હું કનેક્શન આપું છું, ક્લીન એન્ડ કન્ટેમિનેશન, વોટ ઇઝ ધ ડિફરન્સ, આ ક્વેશ્ચન હતો એની અંદર. ચોખ્ખા અને ગુજરાતીમાં શું કહું, કન્ટેમિનેશનને પ્રદૂષિત, લેટ્સ પુટ ઇટ ધેટ વે. મારી પાસે બીજો કોઈ સારો શબ્દ નથી, પણ કન્ટેમિનેટેડને પ્રદૂષિત કહેવાય. હોય ચોખ્ખું પણ છે પ્રદૂષિત. એનો એક્ઝામ્પલ કેવો એ લોકો આપતા હતા કે જ્યારે તમારું જે ટેબલ હોય જ્યાં આગળ તમે કોઈ વસ્તુ રાંધતા હોય તમારા સ્ટોરની અંદર ફ્રેશ કાંઈ બનાવવા માટે, તો તમારે એ ટેબલ અને જે તમારું ઇક્વિપમેન્ટ હોય, કે ઘણી વાર અમારે શું છે કે પેલું ડેલીનું પેલું શું કહેવાય રેફ્રિજરેટર, તેની અંદર અલગ અલગ પ્રકારની ચીઝો, ચીઝ મૂકેલી હતી, મોઝરેલા ચીઝ, માર્બલ ચીઝ, ફલાની ચીઝ, ઢીકણી ચીઝ, તો ફ્રેશ એ લોકો આવીને કસ્ટમરો અમને અમારા કન્વિનિયન્સ સ્ટોરમાં કે ભાઈ મને એક પાઉન્ડ આ મોઝરેલા ચીઝ આપ, અને મને પેલી આ ચીઝ આપ, પેલી ચીઝ આપ, તો એમ કરીને એ ચીઝ અમારે છે ને ફ્રેશ પેલા એના પર કાપીને આપતા હતા, પેલું કટર હતું, સ્લાઇસર. તો એની અંદર એક પ્રોસેસ હતો જે એ લોકો કે તમારે જો રાત પડે તમારી દુકાન બંધ કરો પછી તમારે એને ક્લીન તો કરવાનું જ, કારણ કે એના ઉપર તમારા જે બ્લેડ હોય કે તમારે જે જ્યાં જ્યાં તમે ચીઝને ટચ થયું હોય ત્યાં ચીઝના ડાઘા થયા, જેમ વાસણ હોય વાસણની અંદર તમે દાળ કે કંઈ વેર્યું હોય તો એને તમે જો માત્ર એને તમે આમ ઉપર ઉપરથી આમ વીછળી નાખો તો એ ડાઘા રહી જાય. કોઈ વસ્તુ તમે એની અંદર જ્યાં સુધી તમે સાબુથી ઘસો નહીં બરાબર ત્યાં સુધી એકદમ ચકાચક ના કહેવાય, એને ક્લીન ના કહેવાય. તો એને તમારે ક્લીન તો કરવું પડે પણ ઇટ ઇઝ સ્ટીલ કન્ટેમિનેટેડ. એ લોકો કે એકદમ ચકાચક થઈ ગયું હોય જે સ્લાઇસર હોય કે નાઇફ, ઇવન સાધારણ નાઇફ હોય, એકદમ સરસ સાબુ નીચે ધોયો હોય, બધું તમે કર્યું હોય, એ ક્લીન તો થઈ ગયું પણ એ કન્ટેમિનેટેડ છે હજુ. કેમ? કારણ કે એના ઉપર હજુ બેક્ટેરિયા હોય, એ આપણને આંખોથી ના દેખાય. એટલે તમારે એ લોકો સોલ્યુશન બજારમાં રેડીમેડ મળતું હતું, નહીં તો એ લોકો કહેતા હતા કે 1 પાર્ટ પેલું ક્લોરિન લેવાનું અને 50 પાર્ટ્સ વોટર, અને મિક્સ કરી અને એને પછી એને સ્પંજથી એને લૂછી નાખવાનું એ નાઇફને કે એને. ઘણા વર્ષ પહેલાં અમે એક પેલો આઈસ્ક્રીમનો સ્ટોર લેવાના હતા, પેલા ફ્રોઝન યોગર્ટનો, તો પછી મેળ ના પડ્યો કારણ કે ધંધો બરાબર નતો, પણ એની અંદર અમારી ટ્રેનિંગ થઈ હતી ફ્રેન્ચાઇઝ તરફથી. તો તમારી જે પેલી સેલ્ફ સર્વ આઈસ્ક્રીમ મશીન હોય છે ને, જેની અંદર તમે પેલું આમ લીવર દબાવો અને કોન ઉપર સરસ પેલો આઈસ્ક્રીમ, અને અલગ અલગ ફ્લેવરોના મશીન હોય છે. તમે કોઈ પણ સ્ટોરમાં જાજો, જેમ આજે તમારો ડેરી ક્વીન છે કે પેલો બીજા કયા છે સ્ટોરો, નામ અત્યારે મને મોડે નથી, પણ જે ફેમસ, જે તમે સેલ્ફ સર્વ પોતે જઈ અને તમે પોતે જ તમારો કપ લો અને એની અંદર તમને જે ફ્લેવર ગમે, કોઈને ઓરેન્જ ગમે, કોઈને સ્ટ્રોબેરી ગમે, કોઈને વેનીલા ગમે, પોતપોતાના, પછી તમે કાઉન્ટર ઉપર જાઓ અને પૈસા આપીને તમે લઈ લો. તો એ જ્યારે એ મેં જોયું ત્યારે એનું એની અંદર અમને ટ્રેનિંગ પાછી એમાં એ જ આપેલી કે તમે રાત્રે બંધ કરો ત્યારે બધા મશીન પાછળથી તમારે એને ખાલી કરવાના, એને ધોવાના,
એને એ જે કન્ટામિનેશન હોય એને ફરીથી સોલ્યુશનમાં નાખવાના, બધા પાર્ટસ છૂટા પડવા પડે, કારણ કે અંદર દૂધનું પ્રોડક્ટ હોય, દૂધના પ્રોડક્ટ હોવાના કારણે બેક્ટેરિયા જમા થાય. ક્લીન તો થઈ ગયું પણ બેક્ટેરિયા માત્ર સાબુથી તરત નથી મરતો, એટલા માટે સ્પેશિયલ સોલ્યુશન જેની અંદર ક્લોરિન હોય જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ, એ નોન કન્ટામિનેટ થાય. સો ક્લીન અને કન્ટામિનેશનમાં ફરક છે. એ જ પ્રમાણે અને બે કલાકનો પ્રોસેસ એ મશીનો સાફ કરવા, મારી વાઇફે જોયું તો મેં કે મને કે ભાઈ આ તો આવું કરવું છે આપણે રોજ, કારણ કે 10 મશીન હોય તમારે આટલું બધા બધા મશીનોના પાછા પાર્ટસ છૂટા પાડવાના, કારણ કે અંદર ગોળ ગોળ ફરે, એક એક મશીનની અંદર 10-10, 20-20 મૂવિંગ પાર્ટસ, એને કાઢી ને એને સોલ્યુશનમાં નાખવાના, પહેલા ધોવાના પછી સોલ્યુશનમાં નાખવાના, પછી એને 20 મિનિટ રહેવા દેવાના, પછી પાછળ એને એસેમ્બલ કરીને અંદર નાખવાના, અને પછી તમારે નવી પાછળથી થેલી નાખવાની, એ ફ્લેવરની સ્ટ્રોબેરી હોય તો સ્ટ્રોબેરી મિલ્કની ફ્લેવરની એ અંદર થેલી, લિક્વિડ થેલી નાખો, એટલે પછી જ્યારે મશીન ચાલુ કરો એટલે ફ્રોઝન તમને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ મળે કે સ્ટ્રોબેરી ફ્લેવર્ડ યોગર્ટ મળે. એટલે આ પ્રોસેસ હતો. તો ક્લીન અને કન્ટામિનેશનનો મારો પોઈન્ટ એ હતો કે વસ્તુ ચોખ્ખી હોય, સરસ ધોયેલો તમારો ટોવેલ હોય, તમે તમારા તમારા ક્લોઝેટની અંદર મૂક્યો પણ નહીં, તમે ઉઠીને બેડમાંથી તમે એને હાથ લગાડ્યો તો એ ક્લીન છે પણ ઇટ ઇઝ કન્ટામિનેટેડ. કેમ કે આપણે તમોગુણની અવસ્થામાંથી ઉભા થયા છે અને એ વસ્તુને હાથ લગાડ્યો તો પછી એ વસ્તુ કન્ટામિનેટેડ થઈ ગઈ. નાઇફ ચોખ્ખો છે એકદમ, પણ જો કોઈ પણ એવી જૂની વસ્તુ ઘરની અંદર હશે જેની અંદર ફંગસ લાગેલો હશે, બેક્ટેરિયા વાળી વસ્તુ સડેલી હશે અને માત્ર થોડું પણ ટચ થઈ ગયું હોય અને તમે એનાથી તમે શાકભાજી કે કયું કંઈ કાપો તો તમારા નિશ્ચિત ફૂડ પોઈઝનિંગ થવાનું કારણ. ફૂડ પોઈઝનિંગ થવાનું કારણ ઘણા રેસ્ટોરન્ટ્સની અંદર એક છે કે એ લોકો સેનિટેશનના રૂલ્સ ફોલો નથી કરતા. સેનિટેશનના રૂલ્સની અંદર બહુ બહુ તો ચોખ્ખું કરી નાખે પણ એ લોકો ડીકન્ટામિનેટ નથી કરતા. એટલા માટે પેલા અલગ અલગ બેક્ટેરિયા, ઇકોલાય, એ આ બધું થવાનું કારણ જ આ છે. ઇટ ઇઝ ડ્યુ ટુ ધ કન્ટામિનેશન, ક્રોસ કન્ટામિનેશન. ઘણી વાર ઘણી રેસ્ટોરન્ટમાં આપણે વેજીટેરિયન તો હોય, ઇમરજન્સીમાં કંઈ ખાવું પડે તો તમે કહીએ ચલો આપણે સબવેમાં જઈએ અને પ્યોર વેજ લઈએ સેન્ડવિચ. પણ ઘણી વાર મારે પણ ટ્રાવેલિંગમાં જવું પડે તો લેવું પડે છે મજબૂરીમાં, બીજું કાંઈ હોતું નથી. ઘણા દિવસનો જો પ્રવાસ હોય અને અમે લોકો ગયા હોઈએ કશે, પણ અમે લોકો મેક શ્યોર કરીએ કે ભાઈ જો નો ક્રોસ કન્ટામિનેશન. અને એ લોકોનો પણ રૂલ છે કે કોઈ પણ મીટનું ચાકુ હોય એ તમે વેજીટેરિયનમાં ના વાપરી શકો, એ ફ્રેન્ચાઇઝનો પણ રૂલ છે. પણ અમુક લોકો શું છે કે ધડાધડ એ લોકો સેન્ડવિચ બનાવવાની, દે ડોન્ટ કેર. તો જ્યારે અમારે એવો અવસર આવે, ન કરે નારાયણ આવે જ નહીં પણ ઘણી વાર આવે છે કોઈક વાર, તો અમે એને કહી દઈએ છીએ ચોખ્ખું, પહેલાં તું તારા ગ્લોવ્સ તારા પહેલાં તું હાથ ધો, નવા ગ્લોવ્સ પહેર, અને તું જ્યારે તું કાપે ત્યારે ફ્રેશ નોન કન્ટામિનેટેડ નાઇફથી. આ અમે હંમેશા કહી દઈએ અને પછી એ લોકો 99% કોઈ ઇસ્યુ નથી આવતો, એ લોકો કરતા હોય છે. બાકી ઘણી વાર આપણે કહીએ ને આપણે વેજીટેરિયન પીઝા ટેક હોમ મંગાવીએ છીએ, હોઈએ તો આપણે વેજીટેરિયન, પણ ત્યાં આગળ વેજીટેરિયન પીઝામાં એ લોકો એ જ ચાકુ વાપરતા હોય છે એની સ્લાઇસીસ કાપવા. જે પેપરોની પીઝા કે એ લોકોનો જે બીજા જે મીટના જે પીઝા કાપેલા છે એનાથી જે લોકો કાપે છે, ખાસ કરીને તમારે જ્યારે ડિલિવરીમાં કાંઈ મંગાવો કે એવું કાંઈ હોય ત્યારે તમારી યુ હેવ ટુ બી વેરી એક્સ્ટ્રા કેરફુલ. 10 વાર એ લોકોને કહેવું પડે અને કહેવાનું કે જો મને મીટ થોડું પણ લાગી ગયું ને મને એલર્જી થાય છે, મને ફોલ્લા થઈ જાય છે, યુ નો ઇટ ઇઝ વેરી ડેન્જરસ, એને એમ જ કહેવાનું. એટલે આ લોકો શું છે કે ધોળી પ્રજા ગભરાય લોસૂટથી. એલર્જીનું તમે નામ લેશો ને, ઇવન ડુંગળી સબવેની અંદર ડુંગળીને એ બધું એ લોકો વપરાય છે વેજીટેરિયનમાં, તમે કહે કે ભાઈ જો તારે આજે તું તું ડુંગળીવાળું તારો જો ગ્લોવ્સ હશે ભલે તે વેજીટેરિયન બનાવી છે મને નહીં ચાલે, તું નવા હાથ ધો અને ધોળો, કારણ કે મને ડુંગળી અને લસણથી એલર્જી છે. એમ અમે હું અને મારા વાઇફ એવી રીતના કહીએ કે અમને એલર્જી છે, અમને એલર્જી છે. એટલે આ લોકો એલર્જી કહીએ એટલે એ લોકો બહુ ગભરાય એ લોકો. નહીં તો આમ ધર્મ વિશે તમે કહેશો ને તો ઉલટા સામેથી કરશે કે યુ નો દીઝ આર ધ વર્શિપર્સ ઓફ કાઉસ, યુ નો એમ કરીને હશે અમુક ધોડિયાઓ. એટલે એવું તો આપણે ધર્મ વિશે જેટલું બને એટલું છુપાડીને રાખવું, છાનું રાખવું, પણ આપણું કાર્ય થવું જોઈએ ટૂંકમાં. કારણ કે એ સબવે સેન્ડવિચ મારે કૃષ્ણને અર્પણ કરવી હોય મન મનમાં કૃષ્ણ અર્પણ મસ્તુ, તો એની અંદર કોઈ તામસિક પદાર્થ બને ત્યાં સુધી, મારી ચેતના પરમિટ કરે ત્યાં સુધી હોવું ના જોઈએ અને મારે જેટલા બનતા પ્રયત્ન હોવા જોઈએ એવા કરવા જોઈએ.
ઓફકોર્સ 100% તો કોઈ વસ્તુ જિંદગીમાં થતી નથી, પણ ચેતના વસ્તુ છે. એટલે બાથરૂમમાં પણ આપણે એવી જગ્યાએ આપણો જે ટોવેલ છે, જે આપણે દર વીકે દરરોજ તો આપણે ધોઈએ નહીં, એમ માની લો કે અઠવાડિયામાં બે વાર ધોવાતો હોય કે અઠવાડિયામાં એક વાર ધોવાતો હોય, તો એવી જગ્યાએ આપણે ટોવેલ અને આપણા કપડાં જ્યારે આપણે નાહીને મૂકી દેવાનો, એક એક્સ્ટ્રા ટોવેલ મૂકી દેવાનો, કે ભાઈ જેથી શું છે કે આપણે નાહીએ એટલે આપણને ક્લીન અને નોન કન્ટામિનેટેડ ટોવેલ મળે, જેથી આપણે રસોઈમાં જઈએ, કિચનમાં જઈએ, ઠાકોરજીની સેવા કરીએ કે આપણે એમની પૂજા કરીએ તો એકદમ સાત્વિક છે, જેથી ઠાકોરજી પણ પ્રસન્ન થાય. આપણી જે એફર્ટ્સ જે છે, એટલા માટે આજે પુષ્ટિ માર્ગોની અંદર જે અપ્રશ્નો જે નિયમ છે એ બહુ ટોપમોસ્ટ છે સેવાનો. આજે સેવા જે ક્રમ જે છે એ લોકોનો, એની તુલના નથી બીજા બધા વૈષ્ણવ પંથોની અંદર. જે પુષ્ટિ માર્ગની જે સેવા છે ઠાકોરજીની, એમના સુખ માટે એમની કોઈ તુલના નથી. એટલા માટે તો એમ કહેવાય છે રસિક વૈષ્ણવ હોય કે બંગાળીઓ પાસેથી શ્રીનાથજી આ પુષ્ટિ માર્ગીઓ પાસે ગયા. આમ તો જે શ્રીનાથજી પ્રાકટ્ય જે થયું હતું ગોવિંદ કુંડ પાસે ગિરિરાજ ગોવર્ધનજીમાં ઉપર એમના શિખરે તે પ્રકટ થયું હતું, જે માધવેન્દ્ર યતિજીને માધવેન્દ્રપુરી પાસ જે આપણા ગૌડીય વૈષ્ણવ આચાર્ય હતા, પણ જ્યારે એમને એમને જોયું અને પછી રૂપ ગોસ્વામી સનાતન ગોસ્વામી પાસે સેવા આવી. સેવા એટલે એ એમના મહંત હતા જે ગૌડીય વૈષ્ણવના જે તો, અને પછી આ જે વિઠ્ઠલનાથજી અને જે વલ્લભાચાર્ય પાદ જે પુષ્ટિ માર્ગના જે સર્વશ્રેષ્ઠ જે આચાર્યો છે, શ્રી વલ્લભાચાર્ય પાદના પહેલા પુત્ર ગોસાઈજી જે વિઠ્ઠલનાથજી, એમને વિઠ્ઠલનાથજીના નામથી જાણે છે, એ લોકોનું જે સ્ટાન્ડર્ડ હતું સેવાનું, તો આમાં એકચ્યુઅલી મેં આ વસ્તુ નંદપ્રાણ પ્રભુ ભટજીને મેં પૂછેલી કે બે સ્ટોરી સાંભળેલી છે કે ભાઈ આ લોકોને આ પુષ્ટિ માર્ગી લોકોને સેવા જોઈતી હતી, શ્રીનાથજી એટલા સુંદર હતા અને એટલી બધી હતી, તો એ લોકોએ એક કામ કર્યું કે આજે ગૌડીય વૈષ્ણવ બંગાળીઓ હતા, એક દિવસ એ પૂજારીઓ સેવા કરતા હતા તો એ લોકોની ઝૂંપડીને આગ લગાડી દીધી, અને જેવી એ લોકોને ખબર પડી કે ઝૂંપડીઓને આગ લાગી છે એટલે સેવા મૂકી ને ભાગ્યા વસ્તુઓ બચાવવા પોતાની. એટલે પછી આ જે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ હતા એ લોકોએ જોયું આ લોકોને અનાસર છે, જોયું એ લોકોની પોતાની વસ્તુઓ ઠાકોરજીની સેવા મૂકીને પોતાની વસ્તુઓ બચાવવા ગયા, એટલે આ લોકો યોગ્ય નથી સેવા માટે. એટલે એક જાતની એક કથા આમ છે. પણ તારે જયારે મેં આ ભટજીને પૂછેલું વૃંદાવનની અંદર, ભટજી એક બહુ વરિષ્ઠ અધિકારી છે વૃંદાવનની અંદર અને બહુ જ સરસ ભાગવત કથાકાર અને ચુસ્ત વૈષ્ણવ છે, જેની સેવા પુષ્ટિ માર્ગી અને આપણી ગૌડીય વૈષ્ણવ બંનેનું જે સરસ જે એમની જે સેવા છે બહુ જ. તો એમને મને કહ્યું, તો મેં આ પ્રશ્ન એમને પૂછેલો કે શું આ વાત સાચી છે, એમને કહ્યું આ તો મેં પણ સાંભળેલી છે, પણ એમાં એમ બીજી એક કથા એ પણ છે કે રૂપ સનાતન ગોસ્વામીએ જ્યારે આ લોકોની પુષ્ટિ માર્ગીઓની સેવા જોઈ ત્યારે એ લોકો એટલા પ્રસન્ન થયા કે જ્યારે એ લોકોએ આજ્ઞા માંગી તો એ લોકોએ શ્રીનાથજીની સેવા એમને સોંપી દીધી. ઓફકોર્સ શ્રીનાથજી તો એ લોકો જોડે ઉઠતા બેસતા, વલ્લભાચાર્ય પાદ જોડે, ગોસાઈજી સાથે, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, એ લોકો જોડે ઉઠબેસ વાત થાય, એટલે શ્રીનાથજીની પણ એવી આજ્ઞા હશે કે હવે મારે આ વૈષ્ણવ પાસેથી સેવા સ્વીકારવી છે. અને ત્યારથી આજ સુધી વલ્લભી વૈષ્ણવ શ્રીનાથજીની સેવા કરે છે નાથ દ્વારામાં. તો એટલે કહેવાનો અર્થ એમ છે કે એ જે સેવાનું બહુ મહત્વ છે અને એનું સાવધાન રહેવું જોઈએ. ગુરુ અને કૃષ્ણની સેવામાં બંદો મુઈ સાવધાન માતે. સવારે આપણે ગુરુ પૂજામાં, તમે કોઈ દિવસ ઇસ્કોનમાં ગયા છો તો બંગાળીમાં નરોત્તમ દાસ ઠાકોરે એક ગુરુ પૂજાની આરતી લખી છે, એની અંદર શ્રી ગુરુ ચરણ પદ્મ કેવલ ભક્તિ સદમાં બંદો મુઈ સાવધાન માતે. સાવધાનીથી એકદમ સેવા કરવાની ગુરુજીની અને કૃષ્ણની, બંને બંદો મુઈ સાવધાન માતે. જહાર પ્રસાદે ભાઈ એ ભવ તોરિયા જાય, જેના પ્રસાદથી જીવની કૃપાથી આ ભવ સાગર આપણે પાર કરી શકીએ. એટલે બહુ જ ધ્યાન આપવાનું, જો કોઈ આપણી ઘરની અંદર સરસ સેવા થતી હોય ઠાકોરજીની, તો જ્યારે મને હું કિશોર કિશોરીની સેવા કરતો હતો તા આગળ ગર્ભગૃહમાં ઓલ્ટર ઉપર, તો મારો નિયમ હતો, આ તો જસ્ટ શેર કરું છું,
ઉત્તમ શ્લોક પ્રભુ, તમે પણ બધા મંદિરમાં સેવા આપો છો, તો કોઈ દિવસ હું જ્યારે મંદિરે આવું તો મારા જે ક્લીન અને નોન કન્ટામિનેટેડ કપડાં ઘરે નાહીને એક બેગમાં નાખું. એ બેગમાં નાખ્યા પછી હું જ્યારે ગાડીમાં બેસું તો ગાડીની અંદર બધી સીટ ક્લોથની હોય, આ કપડાની સીટ હોય છે, તો એ તો ઓલવેઝ કન્ટામિનેટેડ જ હોય છે. કેમ કે આપણે જીન્સ પહેર્યા હોય, આપણે શર્ટ પેન્ટ પહેર્યું હોય, અહીંયા ગયા હોય, સ્ટોરોમાં ગયા હોય, ત્યાં ગયા, ઉઠ્યા હોય, બેસ્યા હોય, તો આમ જોવા જાય તો આપણી ગાડી આખી કન્ટામિનેટેડ કહેવાય. તો પછી એ જે થેલી હતી, એ થેલીની અંદર કપડાં જે મેં પહેલાંથી કાઢી રાખેલા સવારે, કારણ કે મને ખબર છે કે મારી બુધવારે અને શુક્રવારે સેવા છે ઠાકોરજીની મંદિરની અંદર, તો એ બુધવારે અને શુક્રવારે મારી વાઇફ મારા માટે એ આખી નાહીને તૈયાર થેલી, ફ્રેશ નોન કન્ટામિનેટેડ ટાવલ એ મૂકે, અને મારા અંદરના જે કપડાં હોય એ નોન કન્ટામિનેટેડ ફ્રેશ ધોત્યું, અને ઉપરની જે ચાદર એ અંદર મૂકી રાખે, અને પછી મંદિરે જાઓ, પછી ફરીથી વહેલો જાઓ, અડધો કલાક જે જે સેવાનો ક્રમ હોય એની પહેલાં તમારે ઓછામાં ઓછું 45 મિનિટ પહેલાં પહોંચવું જોઈએ, પણ હું 1.25 કલાક પહેલાં પહોંચી જાઉં. હું ઉપર મંદિરમાં નાહો, એ થેલી લઈ જઈને, અને પછી નાહીને નોન કન્ટામિનેટેડ ક્લીન કપડાં પહેરી, અને પછી હું ઓલ્ટર ઉપર જાઉં, અને પછી હું કોઈને ટચ ના કરું. બહારથી એ ઘણા લોકો આવે કરે તો હું દૂર રહું એ લોકોને, કારણ કે ઘણી વાર ગાયત્રી કરવા બેસવું હોય અને ઠાકોરજીને ભોગ લગાડ્યો હોય તો આસન લઈ ને હું મંદિરના હોલમાં કાં તો પૂજારી રૂમમાં બેસીને કરું, કાં તો કોઈ વાર ઓલ્ટર ઉપર કરું, પણ આઈ વોઝ ડબલ મેકિંગ શ્યોર. કેમ કે નાનીજીની એવી ટ્રેનિંગ હતી કે જ્યારે તમે સેવામાં આવો ત્યારે બીજા કોઈ બહારથી કોઈ પણ આવી કર્યો, અહીંયા એને ટચ કર્યો, ત્યાં ટચ કર્યો, જાણા અણજાણ્યામાં, તો આપણો અનાસર થઈ જાય ઠાકોરજીની સેવામાં. તો જેટલી સેવા કરી છે મેં કિશોર કિશોરીજીની, એ જ ભાવનાથી કે હું ત્યાં આગળ સ્નાન કર્યું છે મારા એક્સ્ટ્રા જોડી કપડાં, અને પછી એ કપડાં હું પાછળ જો એ એક કલાકની જો 1.25 કલાકની સેવા હોય અને કપડાં હજુ ચોખ્ખા અને નોન કન્ટામિનેટેડ હોય તો એનર્જી સેવ કરવા, એ ફરીથી એમને વાળી ને હું અંદર મૂકી દઉં મારી બેગની અંદર, અને ઘણી વાર પૂજારી રૂમમાં જ રવા દઉં. એ જ અઠવાડિયામાં મારે 2 વાર આવવાનું હોય તો, અને પછી હું મારા નોર્મલ કપડાં પહેરીને ગાડીમાં બેસીને પછી ઘરે જતો રહું. એટલે આ બધી વસ્તુઓ શું છે કે માત્ર એક વસ્તુ વિચારધારણા છે કે તમોગુણનો કેટલો ગંદો પ્રભાવ હોય છે, સેવાને પણ બાધક હોય છે, સેવાને અપરાધ કરે છે અને જીવન નષ્ટ કરી નાખે. એટલે એટલા માટે અજામિલ એ વેશ્યાને આપણા યમદૂતો કહે છે કે વેશ્યાના હાથનું જમતો તો આ બ્રાહ્મણ, હા, જે એટલા માટે તો અમારા નાનીજી હતા ને એ તો કોઈના હાથનું ખાય જ નહીં, કોઈના નહીં, માત્ર એમનાથી ઉચ્ચ કોટીના વૈષ્ણવ કાં તો એના ઇક્વલ લેવલના વૈષ્ણવ હોય જેની સાધના અને સેવા એવી હતી એ જ. એ લોકો કોઈ દિવસ, કારણ કે પોતાનું જ બનાવીને ઠાકોરજીને સમર્પણ કરે અને પછી આરોગ્ય. મને હજુ યાદ છે, નાનો હતો ત્યારે હું મારે ગામડે ગયેલો, નાનીજી 4 મહિના મુંબઈ રહે, 3-4 મહિના ગામડે રહે અને 4 મહિના ગોકુલમાં રહે, આ એમના 12 મહિના આવી રીતના કાઢવાના. તો જ્યારે ગામડે ગયેલો ત્યારે હજુ મને યાદ છે, મારા જે નાનાજી હતા એમની મોટી બેન, એમની બેન ફોઈ, મોટા ફોઈ કહીએ, એ બહુ ચુસ્ત ભગવતી ભાઈ હતી, બહુ નાનો હતો ત્યારે, અને એ બિચારી એટલી ગરીબ હતી એ ત્યાં જ રહે, અને પણ ચોખ્ખું કેટલું ઘરની અંદર, એમનું જે ઘર હતું એની અંદર આખા છાના, ગાયના જે પેલા શું કહેવાય છાન ના હોય, એનાથી આખો એમનો જે આખો રૂમ હતો ઉપર માળિયા જેવું હતું જેના પર એ સેવા કરતા હતા, અને નીચે નીચે બિચારા માળિયા નીચે સુતા હતા, એટલી એક જ રૂમ હતી એમની એ ગામડાની અંદર. પણ શું સુંદર, હજુ પણ મને યાદ છે, બા એમના હાથનું ખાતા હતા, કારણ કે બા થી એ સિનિયર હતા બધી રીતે, ભક્તિમાં પણ અને બાને શીખવાડનારા પણ એ હતા. એટલે મને હજુ યાદ છે કે બા મારી જોડે કોઈ વાર ચર્ચા કરે કે બા તમે આજે ફોઈ નીતા, તમે મોટા ફોઈ નીતા જમ્યા, કે હા બેટા એમની અન્ન સખડી લેવાય મારાથી. એટલે આ બધી વસ્તુ છે ને ત્યારે સડનલી સ્ટ્રાઇક ના થાય. એટલે આજે અન્ન પણ ગમે ત્યાં ના દેવું જોઈએ, ઘણી વાર આપણે ધ્યાન આપવું જોઈએ. ઘણી વાર આપણે કોઈના ઘરે જઈએ, બહુ આગ્રહ કરે, અને આપણે માંસ ના ખાતા હોય, ઈંડા ના ખાતા હોય, આ બધું કોઈના ઘરે આપણે જવું પડે, કોઈ મિત્ર હોય કે ઓફિસમાંથી હોય કે ત્યાં આપણને કોઈ ઓફર કરે કોઈ વસ્તુ, ઇવન વેજીટેરિયન હોય તો પણ પ્રેમથી સફેદ જુઠ્ઠું હું તો બોલું છું કે ભાઈ હું હમણાં જમીને આવ્યો છું, જરાય
કાં તો હું તો ઘણી વાર એમ કહી દઉં કે ભાઈ આજે મારો ઉપવાસ છે. એ લોકોને ખરાબ નહીં લાગવું જોઈએ, એ લોકોનું હૃદય નહીં તૂટવું જોઈએ. એ લોકોને એમ શું કામ કહું કે તમે એ જ સ્ટોવ ઉપર તમે તમારી ચિકન બનાવો છો, એ જ સ્ટોવ ઉપર તમે ડુંગળી લસણ વાળા તમે વાસણ વાપરો છો, અને એ જ વાસણમાં તમે મને મારા માટે તમે વેજીટેરિયન ભલે તમે આ સ્વાદ, પણ તમે એક કામ કરો, જો તમારી એવી ઈચ્છા હોય તો તમે મને તમારી પાસે કેળું હોય ને તો હું કેળું લઈ લઈશ. એમ કરીને પ્રેમથી વાત કરું એ લોકો જોડે, જેથી એ લોકોને ખરાબ ના લાગે. આમ થોડું એ પણ દુઃખ થાય કે આટલા તમે દૂરથી આવ્યા, આમ આવ્યા, કશું લીધું નહીં, શું કરું એનો, આજે મારો અપવાસ જેવું છે, બાકી એનો હું લેતે મને એવો કશો વાંધો નથી. અને પછી એ લોકો જો આપણા જો સારા સંપર્કમાં અને સત્સંગમાં હોય તો એ લોકો સમજી શકે. પણ સડનલી કોઈને આપણે પોતાની જાતને બહુ મહાન છીએ એવું બતાવીએ એ ખોટું. એ વિનમ્રતા હોવી જોઈએ, કેળવવી પડે. તો પછી એ કેળું અને બિચારું આપે તો પછી એ આપણને કેળું હોય તો કેળું આપણને કૃષ્ણને અર્પણ મનમાં કરતા શું થાય, અને પ્રસાદ રૂપે એ ગ્રહણ કરવાનું. એટલે આ બધી વસ્તુ આ એક જ પોઈન્ટ ઉપર કેટલું બધું આજે એનું કેટલું બધું આપણને શીખવા મળે છે કે જે પ્રમાણે કે જે અહીંયા કીધું કે એ બહુ અયાશીનું જીવન જીવા લાગ્યો અને ખાવા લાગ્યો વેશ્યાના હાથનો, અને આ અજામિલ કોઈ દિવસ એને પ્રાયશ્ચિત ના કર્યો. જ્યારથી એને ઘર છોડ્યું અને વેશ્યા જોડે ગયો, 68માં શ્લોકનું એનું વર્ણન છે. અને અને એની અંદર એ કહે છે કે એનું જીવન વધતું જ ગયું, એના પાપ વધતા જ ગયા, અને એટલા માટે અમારે એને યમરાજ પાસે લઈ જવા પડશે. તમે સમજવાનો પ્રયત્ન કરો, હે વિષ્ણુદૂત, આ એટલા બધા પાપ કરતો જ ગયો અને એને ઉપરથી પશ્ચાતાપ પણ નથી કર્યો. વેશ્યાનો સંગ કરવા, લૂંટફાટ કરવી, ચોરીઓ કરવી, ધર્મનું પતન થઈ ગયું, એને જરા એને પશ્ચાતાપ નહોતો, એટલા માટે અમે અહીંયા પધાર્યા છે એને લઈ જવા માટે, એને દંડ યમરાજ સમક્ષ ઉભા રાખીને એને દંડ આપવા માટે, અને એના જે યોગ્ય એના એના પાપ એના પાપ યોગ્ય એને દંડ માટે એને લઈ જવામાં આવશે, એને લઈ જવા માટે અમે આવ્યા છે. અને એને દંડ આપવામાં આવશે, યમરાજજી દંડ આપશે, અને જેથી એની શુદ્ધકરણ થશે. દંડથી શુદ્ધિકરણ થવી જોઈએ, આ ભાવના હોય છે દંડ આપનારાની. આજે આપણી સિસ્ટમ જે છે અહીંયા આગળ, ખાસ કરીને આ પાશ્ચાત્ય દેશની અંદર, તમે કોઈ દિવસ જોજો જેલ શબ્દ નહીં વાપર્યો હોય. જેલની બહાર તમે જશો ને તો એ લઈને બહાર લખ્યું છે કરેક્શનલ ફેસિલિટી. શું લખ્યું હશે? કરેક્શનલ. કરેક્શનલ એટલે કરેક્ટ કરવું. હા, ફેસિલિટી આ શબ્દ એટલે વ્યક્તિ કોઈને જેલમાં દંડ આપે, એ દંડ પામ્યા પછી એ બહાર આવે ત્યારે એ સમાજની અંદર રહેવા લાયક થઈ જાય અને એને એ સુધરીને નીકળે. કરેક્શનલ ફેસિલિટી એટલે આ સુધરવાની જગ્યા. હા, પણ આજકાલ તો એવું રહ્યું નથી, ઉલટા જેટલા બહાર આવે છે એટલા જ વધારે એ લોકોને બીજું, કારણ કે સમાજમાં એ લોકો પાસે એવી સારી પ્રવૃત્તિ ને એ લોકો અને એવી દયાના રૂપથી એ લોકોને જોતા નથી. કેટલા એવા પિક્ચરો જોયા હશે અહીંયાના બોલિવૂડના, જેની અંદર કોઈ કાળિયો હોય એ રેપ કેસમાં કે ડ્રગ કેસમાં એ અંદર ફસાઈ ગયો, એને કાળા પાણીની સજા કરી, 20-30 વર્ષે બહાર આવ્યો, બહાર આવ્યા પછી એ સુધરી ગયો બધી રીતે, એને 30 વર્ષની સજા હતી, એને 15 વર્ષમાં છોડી દીધો, કારણ કે એની બિહેવિયર સારી હતી જેલની અંદર, અને એને એના રેકમેન્ડેશન આવેલા કે હી ઇઝ રેડી ટુ ગો બેક ઇન ટુ ધ સોસાયટી, આ સમાજની અંદર એ પાછો પ્રવેશ કરવા તૈયાર છે, આ વ્યક્તિ સુધરી ગયો છે. પણ સમાજ આજની તારીખ કળિયુગની અંદર એને સ્વીકારતો નથી. એક પિક્ચર જોયેલું એક બહુ બહુ પેલા, એમાં મને યાદ નથી અત્યારે નામ, ઘણા વર્ષ પહેલા એ વ્યક્તિ બહાર નીકળ્યો પછી ઘરડો થઈ ગયો હતો, સફેદ થઈ ગયા હતા એના વાળને બધું, અને એને એના પાછલા જે ગેંગના વાળા મેમ્બર્સ હતા એ બધા એને મળવા આવ્યા, તેને હાથ જોડીને કીધું કે ભાઈ મારે હવે કાંઈ જોવા દેવા નથી, પ્લીઝ તમે યુ નો મને ના મળો તો સારું છે, યુ નો ઇફ યુ રિયલી કેર ફોર મી, યુ નો હવે મારે આવા કંઈ ખોટા કામ નથી કરવા. અને બિચારો સ્ટોરે ગયો નોકરી માટે, મિનિમમ જે પણ થોડા ડોલરોની નોકરી હોય, ઊભા ઊભા કેશિયરનું કે સ્ટોકિંગનું કામ કરવા, પણ એને કોઈ રાખવા તૈયાર નહીં, કારણ કે એને પૂછે કે ભાઈ તું કોઈ દિવસ તે કોઈ ક્રાઇમ કર્યું છે? તો એ સાચું સાચું કે હા ભાઈ કર્યું છે, એના માટે હું જેલ પણ ગયો અને સુધરીને બહાર પણ આવ્યો. તો પછી એને ધીમે ધીમે કોઈ એને કહે કે ઓકે અમે તમે તો બોલાવીશું, એમ કરીને બિચારાને કશે નોકરી ના મળી. અને પછી એના પાછા જે ગેંગ મેમ્બરો હતા એને ફરી અમુક જગ્યાએ એને પાછા મળી જાય,
તો પછી એ પાછો એ જ દિશામાં ચડી ગયો. કેમ કે માણસનું પેટ છે, માણસને પૈસા તો જોઈએ રેવા કરવાના, એટલે પછી પાછો એક ખોટી લટે ચડી ગયો. એટલે ટૂંકમાં એક વિશેષ સાયકલ છે આ, એક બહુ જ ખરાબ કે માણસોને આપણામાં ફર્ગ્યુનેસ નથી, જે ક્ષમા કરવાની ઇવન ડિવોટીઝની અંદર નથી, તો બહારની સમાજની તો શું વાત છે, બહારના સમાજની તો શું વાત છે, એ આપણે કેળવવું જોઈએ. પણ આજકાલ એટલો જલ્દી વિશ્વાસ નથી બેસતો, કારણ કે આપણા સમાજની અંદર એવા એવા લોકો એડવાન્ટેજ લે છે, એવા એવા ખોટા ગેરકામોને જે ફાયદાઓ ઉઠાવે છે લોકોને, એટલે બહુ તરત જલ્દી વિશ્વાસ નથી બેસતો. એટલે એ જ પ્રમાણે અવિતના સમજાવી રહ્યા છે આ 68મા શ્લોકમાં અજામિલને, અજામિલ વિશે યમદૂતોને. એટલે એ જો દંડ આપવા દે, એટલે દંડ જે ભગવાનની જે પ્રકૃતિ, ભગવાનનો જે નિયમ જે છે, અને જે યમલોકમાં લઈ જવાનું કારણ જ એ છે કે જીવ શુદ્ધિ કરીને પાછો નીકળે, પૃથ્વી પર આવે અને નવેસરથી નવો ડાવ એને ફરીથી, એને એક્સક્યુઝ મી, એને ફરીથી ફરીથી નવો લાવો મળે છે સત્સંગ કરવાનો, પોતાની જે અનુસ્વતંત્રતા, આપણા બધામાં અનુસ્વતંત્રતા છે, એ અનુસ્વતંત્રને યોગ્ય વાપરવું અને સારો સંગ કરવો, સત્સંગ કરવો, જેથી આપણે આપણું જીવન સાર્થક થઈ જાય. તો આ એનો જે ભાવ હતો, આ પહેલો અધ્યાય હવે આપણે સંપન્ન કર્યો આજે, અને પછી આગલા અઠવાડિયે આવતા સોમવારે 6મા સ્કંદનો બીજો અધ્યાય, જેની અંદર અજામિલ વિષ્ણુદૂત દ્વારા, વિષ્ણુદૂતની કૃપા થાય છે અજામિલ ઉપર, અને એનું જીવન સાર્થક થઈ જાય છે, એના વિશે આ સરસ અધ્યાય આવતા સોમવારે આપણે એ લઈશું. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. ઓલ ગ્લોરી ટુ શ્રી પ્રભુપાદ. શ્રી શ્રી પરમ પૂજનીય શ્રી પ્રભુપાદજી કી જય. ગૌર પ્રેમાનંદે. હરિહરિ બોલ.